विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 4 रीड 1 माइंड बॉडी मेडिसिन तन मन और औषधियों पार्ट 2 विषय सीखे छे। विद्यार्थी मित्रों तेमा लेवल्स ऑफ आयुर्वेदिक हीलिंग विषय आपने भणवानुं छे। विद्यार्थी मित्रों एग्जाम नी अंदर आने जे चार जे प्रकार जे बतावामां आवेला छे ए चार प्रकारो ना जे प्राथमिक जे रोग मुक्ति ना जे तबक्काओ जे छे ए तबक्काओ केटला छे, बराबर चार छे के त्रण छे के बे छे, तो क्लू अने प्रश्न नी अंदर पण विधान वाक्य परीक्षा नी अंदर पूछाय छे के जे लेवल्स ऑफ आयुर्वेदिक हीलिंग आयुर्वेद नी थी रोग मुक्ति ना के तबक्काओ। आयुर्वेद रेकोग्नाइज फोर प्राइमरी लेवल्स ऑफ हीलिंग आयुर्वेद रोग मुक्ति ना के चार प्राथमिक तबक्का समझावे छे। डिसीज ट्रीटमेंट, डिसीज प्रिवेंशन, लाइफ इनहेंसमेंट, अवेयरनेस डेवलपमेंट एटले के रोगनी सारवार, रोगने थतो अटकावो ते जीवन वृद्धि के आयुष्य जे छे तेने लंबावु ते अने जागृतता माटेनो जे विकास जे छे ते। विद्यार्थी मित्रों आ प्रमाणे चार तबक्का जे आपेला छे ए तबक्काओने 100% तमारे ध्यान आपवाना, पहला तबक्काने अंदर, बीजो तबक्का अने त्रीजा अने चौथा तबक्काने अंदर। हवे कहे छे के फॉर मोस्ट ऑफ अस मेडिकल ट्रीटमेंट बिगिन्स व्हेन वी फॉल ई, એટલે કે મોટે ભાગે આપણે બધા એમ કહે છે કે જયારે બીમાર પડીએ છીએ ત્યારે જ વૈદ્યકીય સારવાર એટલે શરૂ થતી હોય છે। ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ એ રિસ્પોન્સ ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર, હવે શું કે છે આપણને એમ કહે છે કે એક રોગ થઈ ચુક્યો છે અને તેની જે સારવાર એમ કે સ્વરૂપમાં તે એમ કે છે કે સારવાર એમ કે શરૂ થતી હોય છે। ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, અને જે એમ કે છે કે ખરાબ થઈ ચૂક્યું છે તેને એમ કે છે કે આપણે એમ કે સુધારવાનો તેને એમ કે છે કે આશય હોય છે। ઇટ ઇઝ એ ફેલ્યુર બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, જે આપણને શું થયું હોય તો કહે છે કે એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ ટુ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન। હવે કહે છે કે જે ખરાબ થઈ ચૂકેલું છે તેને એમ કહે છે કે આપણે સુધારવાનો તેનો આશય હોય છે, પરંતુ એમ કહે છે કે જો રોગની જે સારવાર જે છે એ તરીકે એમ કહે છે કે દવા જો શરૂ કરવામાં આવે તો તેમાં એમ કહે છે કે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ જે છે એ એમ કે તેનો છેલ્લો તબક્કે આપણી પાસે એમ કે છે કે દવાઓ છે અને જે શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી અને સમયગાળે એમ કે છે કે તેની એમ કે ઘણી આડઅસરો થતી જોવા મળે છે। એ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ ઓફ એન પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મે મેનિફેસ્ટ, કે છે કે ઉચ્ચ કક્ષાની એમ કે છે કે રોગ મુક્તિ રોગ જો દેખાય એ પહેલા એમ કે છે કે તેને એમ કે છે કે રોકવા માટે એમ કે છે કે આપણો આશય અથવા તો ધ્યેય હોય છે। ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફ સ્ટાઇલ એન્વાયરમેન્ટ વર્થ એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, હવે શું કે છે આ જે તબક્કે પહોંચવા આપણે આપણી જે જીવનશૈલી પછી કહે છે કે પર્યાવરણ કાર્યશૈલી અને માનસિક જે સ્થિતિ જે છે એને કહે છે કે ધ્યાનમાં લેવી જોઈએ। વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ ધેટ મેક અસ હેલ્પલેસનેસ ટુ ડિસીઝ, હવે શું કે છે રોગ સામે એમ કહે છે કે આપણને એમ કહે છે કે જે લાચાર કરી મૂકે તેવા આપણા જે દૈનિક જીવનમાં પરિબળો આપણને એમ કહે છે કે ઝાકળો આપવો જોઈએ। ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇન અનસ્ટેબલ, શું કે જે આપણું જે જીવન જે છે એ પોતે જ એમ કહે છે અસ્થાયી હોવાને કારણે
આપણે જે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ અથવા તો તંદુરસ્ત. There are always some disease attacking us. Particularly in changes of seasons or in the aging process. શું કે છે, ખાસ કરીને ઉંમર વધવાને કારણે, વધવાની જે પ્રક્રિયા છે તેની સાથે, પછી જે ઋતુઓમાં જે ફેરફાર થવાને કારણે કેટલાક એમ કે રોગ એમ કે છે કે સતત એમ કે આપણા પર હુમલો કરતા હોય છે. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઈક નેવિગેટિંગ એ શિપ અપોન ધ સી. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. શું કે છે કે સમુદ્ર ઉપરના જે જહાજને એમ કે હંકારવાની જેમ સ્વાસ્થ્યને એમ કે એક સતત અનુકૂળતાઓ સાધવાની એમ કે રહેવાની એમ કે તે બાબત છે. આપણું સ્વાસ્થ્ય જે છે એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબિલિટીંગ અસ ટુ લીવ લોંગર. જે ત્રીજી કક્ષાની જે સારવાર છે એ જીવન વૃદ્ધિને એમ કે ઉપચાર પદ્ધતિ છે, જેનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ આપણી જીવનશૈલી જે જીવનશક્તિ જે છે એ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવવા માટે એમ કે મદદરૂપ થવું એમ કે છે. ઇટ ડઝ નોટ મેરેલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. માત્ર એમ શું કે છે કે રોગ થતો જ અટકાવતો નથી, પરંતુ આપણી જે હકારાત્મક જે શક્તિ અથવા તો ઉર્જા જે છે એ કેવી રીતે એમ કે વધારી શકાય તે બતાવે છે. હાઉ એવર એમ કે છતાં કે છે, આયુર્વેદ એઇમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લાઈફ લીવ લોંગર. શું કે છે કે છતાં એમ કે આયુર્વેદનું જે લક્ષ્ય જે છે એ આરોગ્યને જાળવવાનું, રોગને નિવારવાનું અને આપણને એમ કે લાંબુ જીવન જીવવા એમ કે જીવતા એમ કે કરવા માટેનું છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. કેથી કે આયુર્વેદના ચોથી કક્ષા જે છે એ જાગૃતતા વિકસાવવાની. ધીસ રિક્વાયર્સ એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને એ જ એમ કે આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પરંતુ કે જે તંદુરસ્તી જે છે એ પોતાનામાં અંત નથી એમ કે છે. ઇટ ઇઝ નોટ ઇનફ મેરેલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. માત્ર એમ કે છે કે આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જે જોઈએ છે તે વસ્તુઓ જે છે એ માટે એમ કે બહેતર જે શક્તિ જે છે એ મેળવતા રહેવું એટલું જ એ કે પૂરતા પ્રમાણમાં નથી. વી વોટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. કે છે કે આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબતે આપણે ધ્યાનમાં તે લેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રુટ ઓફ ઓલ ધેટ વી ડુ. કે છે આપણી જે જાગૃતિની જે ગુણવત્તા જ આપણને જેમ કે કઈ કરીએ છીએ તેવું એમ કે સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન ધ એસેન્સ ઓફ હું વી રિયલી આર. અને તે જ આપણી એમ કે અંતિમ જે અભિવ્યક્તિ છે અને આપણે ખરેખર જે છીએ તેનો એમ કે તે સાર છે અથવા ટૂંક સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટીલ વી ડાય. એટલે કે આપણે મરીએ નહીં
त्या सुधी आपणे एकज बाबत आपणी पासे राखी शके छे अने ते छे आपणी जागरूकता. इट कंटिन्यूज टू ग्रो इवन वेन द बॉडी एंड माइंड डिक्लाइन. Thus, it is our greatest aid in the aging process. શું કે છે આપણું જે શરીર અને મન પણ જયારે કહે છે કે સાથ છોડી દે છે ત્યારે પણ એમ કહે છે કે તે જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો એમ કહે છે કે સહકાર અથવા તો સહારો છે. This is the ultimate goal of Ayurveda, which aims of releasing us from all sorrow and suffering. આપણને તમામ માનસિક જે દુઃખ જે છે અને પીડામાંથી જે મુક્તિ અપાવી એ જે કે આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ રહેલો છે. True awareness is the ultimate cure for all psychological ડિસઓર્ડર્સ. હવે કહે છે કે તમામ જે માનસિક રોગોનો અંતિમ ઇલાજ સાચી છે કે જાગૃતતા છે. પણ એમ કહે છે કે આ સમજવા માટે આપણે પહેલા તો બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પોસિબલ. હવે શું કે છે પરંતુ એમ કહે છે કે આ સમજવા માટે આપણે પહેલા તો એમ કહે છે કે માનવ મન અને તેની જે કાર્યશૈલીને ચકાસવી પડે. બીજું કહે છે કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી એમ કહે છે કે તેની શરૂઆત કરવી બહેતર છે. આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ ટુ પૂર્ણ કરીએ છીએ, પરંતુ એના જે પ્રશ્નો જે છે એ આપણે જોઈએ તો ફોર્થ જે ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ જે છે એમાંથી જો બનાવવા હોય તો તમને એક બે પ્રશ્નોના જવાબ લખાવી દઉં કે જે તમે તમારી નોટબુકની અંદર અવશ્ય લખજો. એક્સરસાઇઝ પણ તમારે નોટબુકની અંદર કરવાની રહેશે. કે છે ધ ફોર્થ લેવલ ઓફ એજિંગ પ્રોસેસ. હવે વોટ ઇઝ ધ ફોર્થ લેવલ, વોટ ઇઝ ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હીલિંગ. હવે જો જે ફોર્થ જે છે તો ધ ફોર્થ લેવલ ઓફ અહીંયાથી પ્રશ્ન નો જવાબ લેશો તો ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હીલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. હવે બીજો પ્રશ્ન છે કે વોટ ડઝ ઇટ રિક્વાયર, તો સાદા વર્તમાન કાળમાં અહીંયા ડઝ આપેલું છે એટલે અહીંયા રિક્વાયર થઈ જશે. તો ઇટ રિક્વાયર એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ઓફ લાઈફ. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોઈ પ્રશ્ન આપેલા હોય એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના. બીજું જોવા જઈએ કે આગળ જે પ્રમાણે કહ્યું કે
हाउ डज आयुर्वेद हेल्प अस टू लिव लॉन्गर, बीजा पाठ ना पेरेग्राफ ना आधारे तो आयुर्वेद आपने लाभु जीवन माटे केवी रीते मदद करे छे, तो आयुर्वेद कनेक्ट्स अस विद द सोर्स ऑफ क्रिएटिविटी एंड हेप्पीनेस विद इन अवर सेल्फ सो देट वी केन परमानेंटली ओवरकम अवर साइकोलॉजिकल प्रॉब्लम्स एंड दस इट हेल्प्स अस टू लीव लॉन्गर। शू कहे कि आयुर्वेद जे आपने अपनी मानसिक समस्याओं ने कायमी धोरणी के निराकरण करवा अपना में रहे सर्जनात्मक आनंद स्त्रोत साथ जोड़ी आपे छे। आ रीते आपने लाबू आयुष्य आपने मददरूप करे छे। विद्यार्थी मित्रों शोर्ट नोट लेवल्स ऑफ आयुर्वेदिक हीलिंग एटले के आयुर्वेद इलाज ना जे स्तरो जे छे ए शोर्ट नोट तमारे नोटबुक में लखी तैयार करवानी रहेशे। विद्यार्थी मित्रों टेक्स्टबुक में आपेली जे एक्सरसाइज जे छे ए तमारी नोटबुक में अवश्य करी देजो।